ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે પહેલા પીઆઈ કક્ષાના ત્યારબાદ પીએસઆઈ કક્ષાના અને હવે આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાત રાજ્યમાં હાસ્યમાં ધકાયેલા અને વિવાદસ્પદ આઈપીએસ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે અને એથી પણ મહત્વની વાત એ છે કે એવા કોઈ અધિકારીની બદલી નથી કરવામાં આવી કે જે મહત્વની જગ્યા પર ફરજ બજાવતા હોય અને જ્યાં બદલીની આવશ્યકતા હોય ખાસ કરીને એવા જ અધિકારીઓની બદલી કરવામાં આવી છે જે વહીવટી વિભાગમાં ફરજ બજાવતા હોય આવા 22 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે જે આ મુજબ છે વિપુલ વિજય પોલીસ એકેડમી કરાઈ ફરજ બજાવે છે જેની બદલી ટેકનિકલ વિભાગ ગાંધીનગર ખાતે કરવામાં આવી છે તેને એડિશનલ ડીજીથી આઈજીમાં બઢતી મળેલી છે મીરા રામનિવાસ જે હાલ અમદાવાદ એડમિન વિભાગમાં ફરજ બજાવે છે જે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર બદલી કરી દેવામાં આવ્યા છે જેમને જેસીપીથી આઈજીની બઢતી મળેલી છે વી કે મલ ટેકનિકલ વિભાગ ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે જેને એટ્રોસિટી વિકા સેક્શનમાં બદલી કરવામાં આવી છે સંજય શ્રીવાસ્તવ જે હાલ અમદાવાદ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે છે તેમની બદલી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ગાંધીનગર ખાતે કરવામાં આવી છે જેમને જેસીપીથી આઈજી તરીકેની બઢતી આપવામાં આવી છે મનોજ અગ્રવાલની બદલી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ગાંધીનગરથી પોલીસ હેડક્વાર્ટર અમદાવાદ ખાતે કરવામાં આવી છે વીજે ગૌતમ જે હાલમાં ફરજ બજાવે છે સિક્યોરિટી એન્ડ સીવીઓ જીયુવીએનએલ વડોદરા ખાતે જેમની બદલી આઈજી રેલવે ગાંધીનગર ખાતે કરવામાં આવી છે બીએસ જેબલિયા અત્યારે સેક્ટર 1 સુરત ખાતે ફરજ બજાવે છે જેની બદલી કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે જેને જેસીપીથી આઈજી તરીકે બઢતી આપવામાં આવી છે વિકાસ સહાય જે અત્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ફરજ બજાવે છે જેને સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે સી આર પરમાર જે હાલ કોસ્ટલ સિક્યોરિટી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે જેમની સેક્ટર 1 સુરતમાં બદલી કરવામાં આવી છે જેઓ આઈજીથી જેસીપી તરીકે ફરજ બજાવશે એમ એલ નિનામા જે હાલ અમદાવાદ ઝોન 2માં ફરજ બજાવે છે જેમની બદલી કમાન્ડન્ટ SRPF રાજકોટ ખાતે કરવામાં આવી છે જે DCPથી કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવશે એન એન ચૌધરી જે અત્યારે DCP ઝોન 3 અમદાવાદમાં ફરજ બજાવે છે જેમની બદલી SP બોટાદ કરી દેવામાં આવી છે જેઓને DCPથી SP તરીકે બઢતી આપવામાં આવી છે એન્ટ્રીપ સૂદ જે હાલ ASP ભાવનગર તરીકે ફરજ બજાવે છે તેમની બદલી DCP ક્રાઇમ સુરતમાં કરવામાં આવી છે જેમને ASP થી DCP તરીકે બઢતી આપવામાં આવશે દીપક મેઘાણી ASP વિસનગર ફરજ બજાવે છે તેમની બદલી SP કચ્છ પૂર્વ કરવામાં આવી છે જેઓને ASP થી SP તરીકેની બઢતી આપવામાં આવી છે મહેન્દ્ર બગરિયા હાલ ASP ATS અમદાવાદ ફરજ બજાવે છે જેમને DCP ઝોન 2 અમદાવાદ ખાતે બદલી કરી દેવામાં આવી છે જેઓને ASP થી DCP તરીકેની બઢતી આપવામાં આવી છે નિર્લિપ્ત રોય જે હાલ ASP અમદાવાદ ગ્રામ્ય ખાતે ફરજ બજાવે છે જેમની બદલી DCP ઝોન 7 અમદાવાદ શહેર ખાતે કરવામાં આવી છે જેઓને ASP થી DCP તરીકેની બઢતી આપવામાં આવી છે જયપાલસિંહ રાઠોડ જે હાલ ASP જૂનાગઢ ફરજ બજાવે છે તેમને DCP ક્રાઇમ વડોદરામાં બદલી કરવામાં આવી છે જેઓને ASP થી DCP તરીકેની બઢતી આપવામાં આવશે RS સવાણી જે હાલ DCP રેલવે ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે જેઓની બદલી સિક્યોરિટી એન્ડ CVO GUVNL વડોદરા ખાતે કરવામાં આવી છે જેઓ ડેપ્યુટી ઇન્સ્પેક્ટરથી ડેપ્યુટી IG તરીકેની બઢતી આપવામાં આવી છે એનડી સોલંકી જે DCP ઝોન 2 સુરત ખાતે ફરજ બજાવે છે જેઓને SRPF સુરત બદલી કરી દેવામાં આવી છે MD જાની જે હાલ SP ગાંધીનગર તરીકે ફરજ બજાવે છે જેઓની બદલી DCP ટ્રાફિક અમદાવાદ ખાતે કરવામાં આવી છે જેઓ SP થી DCP તરીકે ફરજ બજાવશે સચિન બાદશાહ જે હાલ DCP ક્રાઇમ વડોદરા ફરજ બજાવે છે તેઓની બદલી DCP ઝોન 2 સુરત ખાતે કરવામાં આવી છે DH પરમાર જે હાલ DCP ટ્રાફિક અમદાવાદ ખાતે ફરજ બજાવે છે જેઓની બદલી SP ગાંધીનગર ખાતે કરવામાં આવી છે જે DCP થી SP તરીકેની ફરજ બજાવશે દિવ્યા મિશ્રા જે હાલ SP ગાંધીધામ ફરજ બજાવે છે જેઓની બદલી DCP ઝોન 3 અમદાવાદ ખાતે કરવામાં આવી છે જેઓ SP થી DCP તરીકેની ફરજ બજાવશે KA નિનામા જે હાલ ડેપ્યુટી SP CID ક્રાઇમ તેમની બદલી કમાન્ડન્ટ SRPF કેવડિયા કોલોની કરી દેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઇન અમદાવાદ